ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે એક એવું વટવૃક્ષ જે 60 વર્ષોથી ઉમેદવારની અપેક્ષા પર ખરું ઉતર્યું છે, તેના જ કારણે 2017, 2018 અને 2020ની જેમ 2021માં સતત 4થી વાર ટાઈમ્સ ગ્રુપ દ્વારા બેસ્ટ સિવિલ સર્વિસીસ કોચિંગ માટે એજ્યુકેશન આઇકોનનું સન્માન પ્રાપ્ત થયું છે. લિબર્ટી ગ્રુપની સ્થાપના શ્રી જગદીશ પટેલ સરે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર કરી હતી. તેની શરૂઆત 1960માં લિબર્ટી બુક ડેપો દ્વારા કરવામાં આવી. વિદ્યાર્થીઓને યોગ્ય વાંચન સામગ્રી મળી રહે તે હેતુસર લિબર્ટી પબ્લિકેશનની શરૂઆત 1977માં કરવામાં આવી. જ્યારે વિદ્યાર્થીઓની વચ્ચે લોકપ્રિય થયેલ લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ મેગેઝિનની શરૂઆત 1980માં કરવામાં આવી. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર લિબર્ટી કરિયર એકેડેમીની શરૂઆત 1992માં થઈ, જે હાલ ગુજરાતના 19 શહેરોમાં 22 સેન્ટર પર કાર્યરત છે. લિબર્ટીમાં માર્ગદર્શન મેળવી 8,900થી પણ વધુ ઉમેદવારો પોતાના સપનાને સાકાર કરવામાં સફળ રહ્યા છે. નમસ્કાર દોસ્તો, ટાઈમ્સ એજ્યુકેશન આઇકોન તરફથી લિબર્ટી એકેડેમીને સતત 4થી વાર આ એવોર્ડ મળ્યો છે એ લિબર્ટી માટે ગૌરવ અને આનંદની વાત છે. દોસ્તો, જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ ત્યારે આપણને સફળતા મળવી જોઈએ એવી અપેક્ષાથી આપણે હંમેશા કામ કરતા હોઈએ છીએ. એવરીબડી જ્યારે પણ કોઈ કામ કરે ત્યારે સફળતા માટે જ કામ કરે છે. પણ દોસ્તો, સફળતા મળે ક્યારે? કેટલીક વખત એવું માનવામાં આવતું હોય કે ધંધાદારી સંસ્થાઓ ધંધો જ કરે છે. હકીકતમાં દોસ્તો એવું હોય કે પ્રામાણિકપણે પ્રામાણિક ફી લઈને પ્રામાણિક સેવાઓ આપીને પણ સફળતાઓ મેળવી શકાય છે. તો દોસ્તો, આજે સતત 4થી વખતે એજ્યુકેશન આઇકોન તરફથી આ લિબર્ટીની જે સિદ્ધિ મળી છે એ માટે લિબર્ટીની ટીમવર્ક નો પણ એક મોટો ફાળો છે. લિબર્ટીના ફેકલ્ટી મેમ્બર્સ દિલ દઈને કામ કર્યું છે. લિબર્ટીનું મટીરિયલ તૈયાર કરવા માટે, લિબર્ટીની મોક ટેસ્ટ તૈયાર કરવા માટે લિબર્ટીના લેખકોએ પણ ખૂબ સારું પ્રદાન આપ્યું છે. તે ઉપરાંત લિબર્ટી એકેડેમી અને લિબર્ટી પબ્લિકેશનના સ્ટાફ તરફથી પણ ખૂબ જ સારી સેવાઓ મળી છે, જેથી આટલું સારું રિઝલ્ટ સતત મેળવી રહ્યા છે. એટલે કે દોસ્તો, ટીમવર્ક જો હોય અને નિષ્ઠા હોય તો આપણે આવું સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. નિષ્ઠા બહુ સૌથી અગત્યની વસ્તુ છે. કસ્ટમર જ્યારે આપણને 1 રૂપિયો આપે છે ત્યારે એને 1.25 રૂપિયાનો લાભ મળ્યો હોય એવું જ્યારે ફીલ કરે ત્યારે જ આવા સારા પરિણામો આપણે મેળવી શકીએ છીએ. એટલે દોસ્તો, આ સંસ્થાને જે કઈ જસ મળ્યો છે, જે કઈ આનંદ અને ગૌરવની ક્ષણો ઉભી થતી જાય છે દર વર્ષે, પ્રતિ વર્ષ, પ્રતિ વર્ષ, પ્રતિ વર્ષ, એમાં પણ જે વિદ્યાર્થીઓ લિબર્ટીમાં જોડાયા, એમને ખંતપૂર્વક મહેનત કરી અને લિબર્ટીને જસ અપાયો, એ પણ લોકો આ સુખદ પણમાં ભાગીદાર બને એમાં કંઈ ખોટું નથી. તો દોસ્તો, આ ક્ષણે લિબર્ટી એકેડેમીને વધારે, હજુ વધારે વધારે સારા એવોર્ડ મળે, વધારે સારી સફળતા મળે, વિદ્યાર્થીઓને ખૂબ સારી સફળતા મળે એ માટે લિબર્ટીના એકેડેમી, એ ફેકલ્ટીઝ, લિબર્ટીના લેખકો, લિબર્ટીના સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓની મહેનત ભવિષ્યમાં પણ હજુ આનાથી પણ વધારે સારા રિઝલ્ટ મેળવવા માટે કટિબદ્ધ થશે એવું હું માનું છું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરકારી નોકરી મેળવવું એ દરેકનું સપનું હોય છે અને તમારા આ સપનાને જ સાકાર કરવા માટે લિબર્ટી કેરિયર એકેડેમી જે છેલ્લા 28 વર્ષોથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને સ્ટડી મટીરિયલ હોય કે કોચિંગ હોય એના માટે સતત મદદરૂપ થવાના પ્રયાસમાં અમે લાગેલા છીએ. સરકારી નોકરીની જો વાત કરીએ તો ખાસ કરીને ગામડાના છેવાડે સુધી રહેતા વિદ્યાર્થીઓને પણ સતત પહોંચી વળીએ એવા પ્રયાસની અંદર ટેકનોલોજી ક્ષેત્રે પણ વિડીયો કોન્ફરન્સિંગ હોય કે યુટ્યુબ હોય કે પછી એપ્લિકેશનના માધ્યમથી પણ અમે વિદ્યાર્થીઓને સતત મદદ કરતા આવ્યા છીએ અને ઘણા અંશે એમ કહી શકાય કે એના સફળતાના ભાગરૂપે અમને ઘણા બધા વિદ્યાર્થીઓ એને પાસ થવાનો દર અમને આપતા ગયા છે અને કુલ એવા 8,900થી પણ વધુ ઉમેદવારો એ એમના સપનાઓને સાકાર કરવામાં સફળ રહ્યા છે. લિબર્ટી કેરિયર એકેડેમીની જો વાત કરું તો જે હાલમાં અત્યારે 18 શહેરોમાં કુલ 22 સેન્ટરો ઉપર કાર્યરત છે
એમનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે સરકારી નોકરીનું જે સપનું જોતા હોય એ તમામ વિદ્યાર્થીઓને જરૂર પડતી હોય એવી તમામ સામગ્રી પૂરી પાડવી, એ કોચિંગ હોય, સ્ટડી મટીરિયલ હોય કે રેગ્યુલર બેઝ ઉપર ટેસ્ટિંગ હોય. આગામી સમયમાં જ્યારે ક્લાસ 3 જેવી એક્ઝામિનેશનની અંદર તો આપણે ઘણી સારી સફળતા મેળવી છે, એની સાથે સાથે જીપીએસસી જેવી ક્લાસ 1-2ની અંદર પણ એ પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ હોય કે પછી ડીવાયએસઓ કે એસટીઆઈ જેવી એક્ઝામિનેશન હોય, લિબર્ટીનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. અને ક્યાંક અમે આપ બધાના આભારી છીએ કે તમે બધાએ અમારી પર વિશ્વાસ મૂક્યો અને લિબર્ટીને આ મુકામ સુધી પહોંચાડ્યું છે. તાજેતરમાં જ ટાઈમ્સ ગ્રુપ દ્વારા લિબર્ટી કેરિયર એકેડેમીને સતત ચોથી વાર, હા મિત્રો, સતત ચોથી વાર કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના કોચિંગ ક્લાસીસમાં ખૂબ જ સારો એવો અમને આ એવોર્ડ જે મળતો આવ્યો છે એનો જ એક રિસેન્ટલી 2021માં પણ સતત ચોથી વાર આ એવોર્ડ ફરીથી મળ્યો છે. એજ્યુકેશન આઇકોન એવોર્ડની જો વાત કરું તો એની એક પ્રોસેસ છે. ગુજરાતમાંથી એવા ઘણા અલગ અલગ ક્લાસીસમાંથી એના માટેના ડેટા મંગાવવામાં આવતા હોય અને એ ડેટામાંથી વિદ્યાર્થીઓની માહિતી મેળવ્યા પછી આખી એક પ્રોસેસને ફોલો કર્યા બાદ જ આ ટાઈમ્સ ગ્રુપ આ એવોર્ડ્સ આપતી હોય છે. અને એ એવોર્ડને સતત ચોથી વાર અમે મેળવી શક્યા છીએ તેનો ખૂબ સૌથી પહેલાં તો જશ તમને જ જાય છે. જો વાત કરું ત્યાં આગળ ખાસ કરીને આ એવોર્ડની, જેની અંદર હું સૌથી પહેલાં તો આ એવોર્ડ લિબર્ટી કેરિયર એકેડેમીના તમામ સ્ટાફ મેમ્બર્સ, તેની સાથે સાથે ડેડિકેટેડલી ખૂબ જ સારી રીતે અને વિદ્યાર્થીઓ પાછળ ખૂબ જ સારી મહેનત કરતા હોય એવા ફેકલ્ટી મેમ્બર્સને હું ખાસ આ એવોર્ડ સન્માનિત કરવા માંગીશ. એકેડેમીનો કોઈપણ હેતુ એ આર્થિક રીતે એમની જરૂરિયાત પૂરી કરવી એ હોઈ શકે, પણ લિબર્ટી કેરિયર એકેડેમી જ્યારે સતત આટલા લાંબા સમયથી જે કામ કરે છે એની અંદર અમને એ ઉદ્દેશ સાથે પણ કામ કરવાની ખૂબ જ મજા આવે છે કે વિદ્યાર્થીઓને અમે જેટલું થઈ શકે એટલે મદદરૂપ થઈએ. રિસેન્ટલી એવા મોક ઇન્ટરવ્યૂઝના પણ આયોજન થયા કે જેમાં ક્લાસ 1-2ની એક્ઝામિનેશન હોય કે પછી પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામિનેશન હોય કે આરએફઓની એક્ઝામિનેશન હોય, એની અંદર વિદ્યાર્થીઓને અંતિમ તબક્કામાં પણ અનુભવીને એક્સપર્ટ ફેકલ્ટી પેનલ્સ દ્વારા આ ઇન્ટરવ્યૂઝના માર્ગદર્શનથી એમને એમનો અંતિમ તબક્કાની અંદર પણ વધુમાં વધુ સારા માર્ક્સ મેળવી શકાય એના પ્રયાસમાં અમે લાગેલા છીએ. થોડાક સમય બાદ જ્યારે હવે અમારા એક નવા ઉદ્દેશ સાથે જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ કે ગુજરાતની અંદર યુપીએસસીની એક્ઝામિનેશનની તૈયારી કરવા માગતા હોય અથવા તો આઈએએસ બનવાના સપના સાથે જે વિદ્યાર્થીઓ આગળ ઝઝૂમી રહ્યા હોય એને અમે ખૂબ જ સારી મદદ કરી શકીએ એવા એક હેતુ સાથે નવો પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ ગુજરાતમાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ યુપીએસસીની એક્ઝામિનેશન પાસ કરીને આઈએએસ અને આઈપીએસ જેવા હોદ્દા ઉપર પસંદગી પામે છે. ગુજરાતના વિદ્યાર્થીઓ જોવા જઈએ તો ઘણા હોશિયાર તો છે જ, એમને બુદ્ધિનો આંક ઘણો મોટો છે. હોય શા માટે નહીં, કારણ કે જો અગર આખા વિશ્વમાં સારામાં સારો જો વેપાર કરી શકતો હોય તો આવા ગુજરાતીઓ જોડે બુદ્ધિની તો કોઈ કમી નહીં હોય. પણ ખૂબ જરૂરી છે કે ક્યાંક હવે આપણે એ જ તાકાત, એ જ આવડત અને એ જ આપણી નોલેજ છે એનો આપણે સાચી ડિરેક્શનમાં હજી વધારે સારો ઉપયોગ કેવી રીતના કરી શકીએ. એટલે આગામી સમયમાં જ્યારે ગુજરાતની અંદર હવે યુપીએસસીની એક્ઝામિનેશનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે થોડાક જ સમયમાં લિબર્ટી કેર એકેડમી લાવી રહ્યું છે એવો કોઈક મોટો પ્રોગ્રામ જેને એનાઉન્સમેન્ટ ટૂંક સમયમાં અમે કરીશું. તો ખાસ આ એજ્યુકેશન આઇકોન એવોર્ડ જે અમને સન્માનિત થયો છે ટાઈમ્સ ગ્રુપ દ્વારા, એ માટે હું આપ સૌ મિત્રોને આભાર વ્યક્ત કરું છું કે તમે અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને આગામી સમયમાં હજી પણ લિબર્ટી કેર એકેડમી સતત એવા પ્રયત્નમાં રાગ્યા જ કરશે કે ગુજરાતનો વિદ્યાર્થી એ સ્ટેટ લેવલની એક્ઝામ હોય કે પછી સેન્ટ્રલ લેવલની એક્ઝામિનેશન, એ યુપીએસસી, બેંક કે એસએસસી, એ બધી જ એક્ઝામિનેશનની અંદર ખૂબ જ સારી એવી સફળતા પ્રાપ્ત કરે અને એના સપનાઓ સાકાર કરે. થેન્ક યુ. આવજો મિત્રો. આમ લિબર્ટીએ ગુજરાતના ઉમેદવારોને દીવાદાંડી મારફત રસ્તો બતાવવાનું કાર્ય કર્યું છે. જો આપ શ્રી પણ સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે સચોટ માર્ગદર્શન મેળવવા માંગતા હો તો તમારા નજીકના સેન્ટરનો સંપર્ક કરો અથવા 81283 પર કોલ કરો.